અવરોધોનું શ્રેણી જોડાણ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો પરિપથના બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય અને તેને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તે અવરોધો તે બે બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય આકૃતિમાં ત્રણ અવરોધો આર વન આર ટુ અને બિંદુ એ અને બી વચ્ચે શ્રેણીમાં જોડેલા છે અહીં દરેક અવરોધ આર વન અને R3 માંથી સમાન વિદ્યુત પ્રવાહ આવી વહે છે પરંતુ બેટરીનો કુલ વોલ્ટેજ વી અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાય છે વી વન વી ટુ અને વી થ્રી હોય તો વી બરાબર વી વન વધતા વી ટુ વત્તા વી થ્રી થાય જેને આપણે સમીકરણ એક કહીશું હવે પરિપથમાં આ ત્રણ અવરોધોને બદલે જો એક એવો અવરોધ આર જોડવામાં આવે કે જેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ આઈ જેટલો જ રહે તો આરને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય હવે સમતુલ્ય અવરોધ માટે વી બરાબર આઈઆર છે જેને આપણે સમીકરણ બે કહીશું ઓમના નિયમ અનુસાર આરવન પરનો વોલ્ટેડ ડ્રોપ વી વન બરાબર આઈઆર વન થાય જેને આપણે સમીકરણ ત્રણ કહીશું એ જ રીતે આર પરનો વોલ્ટેડ ડ્રોપ વી બરાબર આઈઆર થાય જેને સમીકરણ ચાર કહીશું અને આર થ્રી પરનો વોલ્ટેડ ડ્રોપ વી થ્રી બરાબર આઈઆર થ્રી થાય જેને આપણે સમીકરણ પાંચ કહીશું હવે સમીકરણ એક બે ત્રણ ચાર અને સમીકરણ પાંચ પરથી આઈઆર બરાબર આઈઆર વન વત્તા આઈઆર ટુ વધતા થાય હવે જમણી બાજુથી આઈ કોમન લઈ લઈશું જેથી આઈઆર બરાબર આઈ કૌશમાં આર વન વધતા આર ટુ વધતા થાય બંને બાજુથી આઈ ઉડી જશે જેથી આર બરાબર આર વન આર ટુ થાય આમ શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધોના મૂલ્યોનો સરવાળો તેના સમતુલ્ય અવરોધ આરના મૂલ્ય જેટલો હોય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુ ને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં